જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી સર્વેલન્સ સ્કવોડ દ્વારા ટાઉન વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો કે જેમાં વિદેશ દારૂની 33 બોટલ અને ઓટો રિક્ષા મળી કુલ 55,150 મુદ્દા માલ સાથે કિસમને ઝડપી પાડવામાં આવ્યો છે. ના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજળિયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાઓ દ્વારા દારૂબંધી તથા જુગારબંધી અન્વયે કડક સૂચના અનુસાર તાલુકાના ડીવી કોડિયાતરના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની બંધી સદંતરને સાબુદ કરવા સૂચના આપવામાં આવી છે. અન્વયે તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલનાઓએ દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા પોલીસ સ્ટાફ તથા બીટ ઇન્ચાર્જ તથા સર્વેલન્સ સ્ટાફને અલગથી બ્રીફિંગ કરી પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી. તેમજ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એમ વાળા દ્વારા સર્વેલન્સ સ્ટાફને ડ્રાઇવ દરમિયાન અનુસંધાને પોલીસ હેડ કોન્સ્ટેબલ કેજી ડાભી તથા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયાને સંયુક્ત બાતમી મળેલ હતી કે ટાઉન વિસ્તારમાં એક અતુલ રિક્ષામાં ઇંગ્લિશ પીવાનું દારૂનો જથ્થો આવનાર છે. જે મળેલ હકીકતને આધારે વોચ ગોઠવી રેડ કરતા ઉપરોક્ત રિક્ષા ચાલક શહેજાદભાઈ ઉર્ફે ટીટો સતારભાઈ મકરાણી તેમજ હાજર નહીં મળી આવેલ સુહેલભાઈ નઝીરભાઈ નારેજા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 25,150 તથા રિક્ષાની કિંમત 30,000 કુલ કિંમત રૂપિયા 55,150 મુદ્દા માલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે તાલુકા સર્વેલન્સ સ્કવોડ દ્વારા કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોયલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એમ વાળા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી તથા પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ પાટિયા, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ ધોળકિયા, સંજયભાઈ ઓડેદરા અને પોલીસ સ્ટાફ દ્વારા સાથે રહી કામગીરી કરવામાં આવી હતી. અનિરુદ્ધ સિબાભરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.